હવે વાત કેશોદની. કેશોદમાં ગૌ ભક્ત સ્વ ઉકાભાઈ કોટડિયાના દુઃખદ અવસાનથી દુઃખી ગાય માતા રોજ બેસનામાં આવીને બેસે છે અને આસુરા પાડે છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય આ કહેવત કદાચ સંવેદનાના આધારે પડી હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે. વાત છે જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામની, જ્યાં બની છે આ અજીબો ગરીબ ઘટના. સંવેદના એ ખાલી માનવીઓમાં જ હોય એવું નથી, પશુઓમાં પણ ભારોભાર સંવેદનાઓ ભરેલી હોય છે એ દર્શાવતો કિસ્સો તાજેતરમાં જ કેશોદ ખાતે બની ગયો છે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં વસવાટ કરતા કોટડિયા પરિવારના ગૌ ભક્ત સ્વર્ગીય ઉકાભાઈ ખીમજીભાઈ કોટડિયાનું તાજેતરમાં તારીખ 25/4/2019 રોજ દુઃખદ અવસાન થયું. લૌકિક રિવાજ પ્રમાણે મૃતક વ્યક્તિના ત્યાં પરિવાર પર આવેલી અણધારી આફતમાં દુઃખમાં ભાગ લેવા અન્ય કુટુંબજનો ઉત્તરક્રિયા સુધી બેસણું રાખે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એક ગાય માતા રોજ આ બેસનામાં આવીને સૌથી સાથે બેસી શોક મનાવે છે. આ ગાય માતા સ્વર્ગીય ઉકાભાઈ કોટડિયાના ફોટા પાસે જઈ ઊભી રહે છે. ફોટા સામે માથું નમાવીને ફોટાની સામે કે બાજુમાં બેસી જાય છે અને આંસુડા સારે છે. માનવીય સંવેદના સાથે ગાય માતાની સંવેદના ઉપસ્થિત તમામ લોકોની આંખોમાં આંસુ લાવી દે છે. કળિયુગમાં જોવા મળેલી આ અવિસ્મરણીય ઘટના સતયુગની યાદ અપાવી જાય છે. આ ઘટના બાબત સ્વર્ગીય ઉકાભાઈ ખીમજીભાઈ કોટડિયાના પુત્ર ગિરીશભાઈ કોટડિયાને પૂછતાછ કરતા તેમણે જણાવ્યું હતું કે મારા પિતાજી આ રેઢિયાર ગાયને રોજ રોટલી ખવડાવતા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારા પિતાજીના અચાનક થયેલા અવસાનથી આ ગાય માતા પણ દુઃખી થયા છે અને છેલ્લા 7 દિવસથી રોજ બેસનામાં આવીને બેસી જાય છે અને આંસુ સારે છે. ગોવિંદ અડિયા, ZS TV, કેશોદ.